હાથી ભાઈટો જાડા લાવે સુનમાં પાણી, એ પાણી તો ગંદુ, સામે મળ્યો ચંદુ, ચંદુના માથે ચોટલી, બા બનાવે રોટલી, એક રોટલી ખાવા દે, બાર મંદિરે જવા દે. મિત્રો, તમે ગીત સાંભળ્યું ને? આ ગીતમાં શાની વાત કરવામાં આવી છે? કહો તો. સાની વાત હતી? હાથીભાઈની, બરાબર ને? તો બાળ મિત્રો, આજે હું તમને એ જ હાથીની વાર્તા કહેવાની છું. તમે સાંભળવાના તૈયાર? તો ચાલો મારે સાથે. એક મોટું જંગલ હતું, એમાં એક હાથી અને એક હાથણ રહે. જંગલમાં ઝાડપાન અને ફળ ફળાદી ખૂબ જ હતા. બંને એક ખાય અને સુખેથી જીવે. હાથી અને હાથણને મધ ખૂબ ભાવે. એમના જમણમાં મધ તો હોય જ. એમાં એ હાથણને તો મધ વિના ચાલે જ નહીં. મધ વિના એને પકવાન પણ લુખ્ખા લાગે. એક દિવસની વાત છે. એ દિવસે મોટો તહેવાર હતો. તહેવારના દિવસે ભાવતા ભોજન હોય, પણ એ દિવસે ઘરમાં મધનું ટીપુંએ ન મળે. તેણે હાથીભાઈને જગાડ્યા અને કહ્યું, હવે જાગો અને જલ્દી મધ લઈ આવો. હાથીભાઈ આંખો ચોળતા લાગ્યા. તેમણે કહ્યું, મધ તો છે, પેલા પહાડની ઉપર છે. વચ્ચે મોટું જંગલ છે, ઊંડી ખીણ વતાવવાની અને પછી તડકામાં પહાડ ઉપર ચડવાનું. હું ત્યાં પહોંચીશ ક્યારે ને મધ આવશે ક્યારે અને આપણે જમીશું ક્યારે? હાથણ તો નારાજ થઈ બોલી, પણ મધ વિનાનું જમણ કેવું લાગે? અને આજે તો વળી તહેવાર છે. હાથીભાઈ તો ઉપડ્યા મધ લેવા. જંગલ અને ખીણ વટાવી પહોંચ્યા પહાડ ઉપર. તેમણે એક થેલામાં મધ ભેગું કર્યું અને થેલો ઘરે ભરાવીને ઝટપટ પાછા વળ્યા. રસ્તામાં એક શિયાળ અને શિયાળવી રહે. તેમને એક નાનકડું બચ્ચું હતું. તે ઘણું ચાલાક હતું અને લુચ્ચુંએ ખરું. તેને મધ ખૂબ જ ભાવે, પણ મધ મળે ક્યાંથી? તે એક ઝાડ નીચે બેઠું બેઠું વિચારતું હતું. એટલામાં તેણે હાથીભાઈને આવતા જોયા. હાથીભાઈનો આ રોજનો રસ્તો, એટલે એ તરત સમજી ગયું કે થેલામાં મધ હોવું જોઈએ. મધ જોઈને એને જીભે પાણી છૂટ્યું. કોઈ પણ ભોગે મધ તો ખાવું જ પડે. તેણે તરત યુક્તિ વિચારી લીધી. એ જોર જોરથી રડવા માંડ્યો. હાથીએ બચ્ચાને રડતું જોઈને પૂછ્યું, તું કેમ રડે છે? તારા મમ્મી પપ્પા ક્યાં છે? બચ્ચાએ દુસ્કા ભરતા કહ્યું, મારા મમ્મી પપ્પા જંગલમાં ગયા છે. મારા પપ્પા મને પીઠ ઉપર બેસાડીને રોજ ફેરવે છે. હાથીને બચ્ચાની દયા આવી. તેણે કહ્યું, તારે મારી પીઠ ઉપર બેસવું છે? ચાલ બેસી જા મારી પીઠ ઉપર. હાથીએ બચ્ચાને સૂંઢથી ઊંચકી પીઠ ઉપર બેસાડ્યો, પણ બચ્ચાની નજર તો ઠેલા પર હતી. એમાંથી મધની મીઠી સુવાસ આવતી હતી. બચ્ચાએ હળવેથી થેલો ખેંચી લીધો. એણે થેલામાં હાથ નાખીને મધ ખાવા માંડ્યો. બચ્ચું મધ ચાટતું જાય અને વાહ ખૂબ સરસ એમ બોલતું જાય. મધના ટીપા હાથીના શરીર પર પડવા લાગ્યા. હાથીભાઈએ પૂછ્યું, ભાઈ આ શું છે? ચાલાક બચ્ચાએ તરત જ દુસ્કું ભરતા કહ્યું, હાથી કાકા આ તો મારા આંસુ છે. મને મારા મમ્મી પપ્પા યાદ આવી ગયા. એટલામાં હાથીનું ઘર પાસે આવ્યું, એટલે બચ્ચો લાગ જોઈને સરકી ગયો. હાથીભાઈ મલકતા મલકતા
ઘેર આવ્યા. હાથણ રસોઈ કરીને પરવારી ગઈ હતી અને મધની રાહ જોઈને બેઠી હતી. મધનો થેલો જોઈ એ રાજી રાજી થઈ ગઈ. તેણે હાથીના ગળામાંથી ઝટપટ થેલો ઉતાર્યો, પણ આ શું, થેલો તો ખાલી ખમ હતો. હાથણે પૂછ્યું, થેલાનું મધ ક્યાં ગયું? હાથી શું બોલે, એને ખાતરી થઈ ગઈ કે આ બધા પેલા બચ્ચાના જ કારસ્તાન. હાથીએ પહાડ જેવડો મોટો નિસાસો નાખ્યો. હાથણ પર નિસાસો નાખતા બોલી, અરે આવડું નાનું બચ્ચું અને તમને છેતરી ગયું. પણ હાથી પણ મનોમન બોલ્યો, નાના બાળકમાં એ ગજબની બુટ્ટી હોય છે. બાળકો, મજા આવી ને હાથીની વાત સાંભળવાની? હને તો એવી જ વાર્તા સાથે આપણે ફરી મળીશું. આવજો.